नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ आपनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपणे हिंदी यूनिट में हिंदी में पाठ पंदर मो एटले के तोता विषय भणीशू। पेज नंबर 27 यूनिट छे तोता। एटले तोता एटले शुं थाय हिंदी में, गुजराती में शुं कहीशुं आपणे एने? पोपट। तो चित्र में तमे जोई शको छो, कुदरती चित्र सरस मजानुं गामडानुं छे। अहींया एक बाळक ऊभुं छे अने अहींया शुं छे, झाड पर पोपट देखाई रह्यो छे। तो आपणे एने જોઈશું। ભાષાંતર બધાએ નોટમાં લખવાનું છે। લખો, પેડ પર કોણ સા પક્ષી હે? તો આનું ગુજરાતી શું થશે? પેડ, પેડ એટલે શું થશે? ઝાડ। કોણ સા એટલે કયું, અને પક્ષી હે એટલે પક્ષી છે। તો ઝાડ પર કયું પક્ષી છે? તો આપણે ભાષાંતર અને બંને લખીશું। લખો, પેડ પર कौन सा पक्षी है? बराबर, तो आनु गुजराती शू थशे? झाड उपर क्यू पक्षी छे? लखो, झाड पर क्यू पक्षी छे? बीजू वाक्य, पेड पर तोता हे। पेड, पेड एटले झाड, पर एटले ऊपर, तोता एटले पोपट, हे एटले शुं थशे? छे। तो झाड पर पोपट छे। लखो, पेड पर तोता हे, तोता यानी पोपट। तो लखो, झाड पर पोपट छे। त्रीजू वाक्य छे, तोते का रंग हरा है। तोते का रंग एटले पोपटनो रंग, हरा एटले लीलो। तो पोपटनो रंग केवो छे? लीलो। तो लखो, तोते का रंग हरा है। हरा मीन्स लीलो। एटले लखो, पोपटनो रंग लीलो छे। આગળ વાક્ય છે, તોતે કી ચોંચ લાલ હે। તોતે કી ચોંચ લાલ હે। તોતે કી ચોંચ લાલ હે એટલે પોપટનો રંગ, અલા પોપટના ચાંચની રંગ, પોપટના ચાંચનો રંગ કેવો છે? લાલ છે। બીજું છે, તોતે કો દો પંખ હે। તોતે એટલે પોપટને બે પાંખ છે। લખો, તોતે કો દો પંખ હે। તો પોપટને બે પાંખો છે। લખો, પોપટને બે પાંખ છે, અથવા બે પાંખો છે। આગળ છે, વહ ઉડ શકતા હે। શું છે? વહ ઉડ શકતા હે, વહ ઉડ શકતા હે એટલે શું થાય? તે ઉડી શકે છે, તે ઉડી શકે છે। સાતમું, તોતા મીઠી આવાજ સે બોલતા હે। તોતા એટલે પોપટ, મીઠી એટલે મીઠો અવાજ, સે બોલતા હે મીઠા અવાજથી બોલે છે। તો લખો, તોતા મીઠા અવાજ સે બોલતા હે, પોપટ મીઠા અવાજથી બોલે છે। અવાજથી બોલે છે। આઠમું, તોતા ફલ ખાતા હે।
तोता फल खाता है। तोता यानी पोपट फल एटले फल, खाता है एटले खाय छे, तो लखो पोपट फल खाय छे। पोपट फल खाय छे। आगळ छे उसको अनार के दाने अच्छे लगते हैं। लखो उसको अनार के दाने अच्छे लगते हैं, अच्छे लगते हैं। उसको એટલે તેને અનારના એટલે દાડમના દાણા સારા લાગે છે। લખો તેને દાડમના દાણા સારા લાગે છે। આગળ છે હમ તોતા પાલ સકતે હે। હમ તોતા पाल सकते हैं। आपने पोपट पाली सकिए छे। लखो आपने पोपट पाली सकिए छे। आपने पोपट पाली सकिए छे। आगळ छे तोता सीताराम भी बोलता है। तोता सीताराम भी बोलता है। पोपट सीताराम पण बोले छे। लखो पोपट सीताराम पण बोले छे। बार चलो તોતા કિસકો નહીં ભાતા। શું કહે છે એમ કે તોતા કિસકો એટલે પોપટ કોને ન ગમે। લખો તોતા કિસકો ન ભાતા, તેમ કે પોપટ કોને ન ગમે, પોપટ કોને ન ગમે, બરાબર, એમ કે બધાને પોપટ ગમે છે। નીચે જોઈએ એના શબ્દાર્થ આપેલા છે, બરાબર, પૂછ એટલે પૂછડી, તોતા તો પોપટ, લંબા તો લંબી, ભાતા એટલે ગમવું, પાલના એટલે પાળવું, ભી એટલે પણ, અનાર એટલે દાડમ, ચોંચ એટલે ચાંચ, પંખ એટલે પાંખો, હરા એટલે લીલો, અવાજ એટલે અવાજ, અને ઉડના એટલે ઉડવું। પાછળ સ્વાધ્યાય છે, એના ઉપરથી આપણે શું કરવાનું છે, સ્વાધ્યાય તો લખો નીચેની ખાલી જગ્યા પૂરો। પેલું તોતે કા રંગ ખાલી જગ્યા હે। તોતે કા રંગ ખાલી જગ્યા હે, કયો કીધો તો હરા, તો લખો તોતે કા રંગ હરા હે। બીજું તોતે કી ચોંચ ખાલી જગ્યા હે। તોતે કી ચોંચ ખાલી જગ્યા હે, કેવી, લાલ, તોતે કી ચોંચ લાલ હે। ત્રણ
તોતે કી પૂંછ ખાલી જગ્યા હે તોતે કી પૂંછ ખાલી જગ્યા હે કેવી લંબી તે કી પૂંછ કે પૂંછડી કેવી છે લાંબી છે ચાર તોતા ખાલી જગ્યા ભી બોલ સકતા હે તોતા ખાલી જગ્યા ભી બોલ સકતા હે તો ક્યા સીતારામ તોતા ખાલી જગ્યા ભી બોલ સકતા હે તો સીતારામ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો હવે શું લખવાનું છે પ્રશ્નોના જવાબ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક પેડ પર કોનસા પક્ષી બેઠા હે પેડ પર કોનસા પક્ષી બેઠા હે બરાબર તો જવાબ લખો પેડ પર તોતા પક્ષી બેઠા હે બીજો લખો તોતે કા રંગ કેસા હે તોતે કા રંગ કેસા હે પોપટનો રંગ કેવો છે તો લખો તોતે કા રંગ હરા હે ત્રીજું તોતે કો કિતને પંખ હોતે હે તોતે કો કિતને પંખ હોતે હે તો દો જવાબમાં લખો તોતે કો દો પંખ હોતે હે ચાર તોતા કિસ્સે ઉડ સકતા હે તોતા કિસ્સે ઉડ સકતા હે જવાબ લખો પંખ સે તોતા પંખ સે ઉડ સકતા હે પાંચમો તોતા ક્યા ખાતા હે તોતા ક્યા ખાતા હે લખો તોતા ફળ ખાતા હે આવી રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે હવે જુઓ પક્ષીઓના હિન્દી અને ગુજરાતીમાં નામનું વાંચન કરો અને લેખન કરો અહીંયા પક્ષીના હિન્દી અને ગુજરાતીમાં નામ આપેલા છે તો આપણે એને લખી અને યાદ રાખીશું બરાબર તો પહેલાં કોના છે પક્ષીઓના નામ છે તો લખો ઉલ્લુ ઉલ્લુ તો ઉલ્લુને ગુજરાતીમાં શું કહેવાય ઘુવડ ત્યારબાદ છે બાજ તો બાજ
કૌવા, કૌવાને શું કહેવાય? કાગડો. મોરની એટલે ઢેલ. તિતર તો તેતર. હંસ તો હંસ. બતક, બતક તો બતક. કબૂતર, કબૂતરને ગુજરાતીમાં શું કહેવાય? કબૂતર. મોર, મોરને શું કહેવાય છે? મોર જ, મોર. ચીલ, ચીલને શું કહેવાય ગુજરાતીમાં? સમડી. સારસ, તો સારસને પણ શું કહેવાય? સારસ. કોયલ, કોયલને પણ શું કહેવાય? કોયલ. કઠફોડા, કઠફોડા તો લખો લક્કડખોદ. મુર્ગા તો કુકડો. ચીડિયા તો ચકલી. લવા તો લાવડી. બગુલા તો બગલો. બગલો. બુલબુલ તો બુલબુલ. લખો બુલબુલ. આ શું હતા? પક્ષીઓના નામ હતા. શું હતા? પક્ષીઓના નામ. હવે આવી જ રીતે આપણે પ્રાણીઓના નામ પણ લખીશું. નોટમાં લખી અને યાદ રાખવાના છે બધાએ. પ્રશ્નમાં પૂછશે કોઈ પણ ત્રણ પક્ષીઓના નામ હિન્દીમાં લખો, કોઈ પણ ત્રણ પ્રાણીઓના નામ હિન્દીમાં લખો, તો તમારે હિન્દીમાં લખવાના થશે. ગાય, ગાયને ગુજરાતીમાં શું કહેવાય? ગાય. ગાય. ઘોડા તો ગુજરાતીમાં શું? ઘોડો. ખરગોશ, ખરગોશને સસલું, સસલાને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. ભેંસ, ગુજરાતીમાં ભેંસ. કૂતરા તો કૂતરો. ઊંટ, ઊંટ તો ઊંટ. હાથી, હાથી. શેર તો સિંહ. હિરણ તો હરણ. ભાલુ યાની રીછ. બિલ્લી તો બિલાડી. લોમડી તો શિયાળ. લોમડી તો શું થાય? શિયાળ. આવી રીતે તમારે આ પ્રાણીઓના નામ પણ તમારે યાદ રાખવાના છે. હવે હું તમને ગૃહ કાર્ય આપું છું, એ તમારે કરવાનું છે.
આખો ગૃહ કાર્ય હિન્દી ચોપડી પાના નંબર 27-28 નોટમાં લખો અને પ્રાણીઓ અને પક્ષીઓના નામ યાદ રાખવાના છે. પક્ષીના નામ હિન્દીમાં પાકા કરો. પ્રાણીઓ અને પક્ષીઓના નામ તમારે શામાં યાદ રાખવાના છે? હિન્દીમાં યાદ રાખવાના છે. અસ્તુ.